हेलो एवरीवन, वेलकम टू अश्रमिक विद्यालय. माय सेल्फ फिरदोस से. तो मित्रों, आजना वीडियो में आपणे स्टैंडर्ड 8 नी एक्टिविटी 3 विषय अभ्यास करीशुं. एक्टिविटी 3 स्टार्ट करवा पहला आपणे जोई लीए कि एक्टिविटी 3 शुं छे. तो एक्टिविटी 3 एक लेटर राइटिंग छे, जे आखो एक पत्र लेखन जेने कहेवाय छे लेटर राइटिंग. ते आपेलुं छे. लेटर राइटिंग अंदर शू छे, कोण कोने पत्र लखे छे, पत्र में शू कहेवा मांगे छे, ते बधुं ज आपणे आजना वीडियो में अभ्यास करीशुं. तो चलो स्टार्ट करिए. एक्टिविटी 3, रीड द फॉलोइंग लेटर. टीना लीव्स इन अ टाउन कॉल हालोल. टीना एक गर्ल नु नाम छे. ते टीना हालोल नामना शहर में रहे छे. क्या शहर में रहे छे? तो हालोल में. इट इज सराउंडेड बाय अ स्मॉल विलेजेस एंड इट इज नॉट फार फ्रॉम वडोदरा. हवे तेनी आसपास घणा गामडाओ आवेला छे. सराउंडेड एटले के आसपास, स्मॉल विलेजीस एटले के गामडाओ आवेला छे. अने एंड अने ते वडोदरा थी दूर नथी. इट इज नॉट फार, फार एटले के दूर, फ्रॉम वडोदरा एटले के वडोदरा थी दूर नथी. शू वडोदरा दूर नथी? तो हालोल જે ગામ છે, હાલોલ નામ એક શહેર છે, એની આસપાસ ઘણા બધા ગામડા આવેલા છે અને તે વડોદરાથી દૂર નથી એટલે કે વડોદરાની નજીક છે. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની ફેર એટલે કે મેળો, ફેર એટલે કે મેળો, મેળાની મુલાકાત લીધી. After a few days, એટલે કે થોડા દિવસો પછી, she visited a trade fair in Vadodara. થોડા દિવસો પછી તેણે વડોદરાના એક વ્યાપાર મેળાની મુલાકાત લીધી. trade fair એટલે કે વ્યાપાર મેળો, તેની મુલાકાત લીધી. She wrote a letter to her friend Meena who live in Bhuj. તેણે ભુજમાં રહેતી તેની મિત્ર, કોણ છે એની મિત્ર? મીના ને શું લખ્યું? વ્રોટ અ લેટર. વ્રોટ એટલે કે પાસ્ટ ટેન્સ, ભૂતકાળનું રૂપ છે. વ્રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લીવ ઇન ભુજ. કે તેણે ભુજમાં રહેતી તેની ફ્રેન્ડને પત્ર લખ્યો. હવે આપણે જોઈએ કે પત્રમાં ટીનાએ શું લખ્યું. એડ્રેસ જુઓ, હાલોલ, 25 જુલાઈ 2014. ઓકે, આ એડ્રેસ છે કે હાલોલ અને 25 જુલાઈ 2014. ડિયર મીના, ઓકે ડિયર મીના, પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર. થેન્ક યુ એટલે કે આભાર. I was happy to read about your visit to Dholavira. તારી ધોળાવીરાની વિઝિટ એટલે કે મુલાકાત વિશે વાંચીને, ટુ રીડ વાંચીને મને આનંદ થયો. ઓકે, I visited two different fairs last month. મેં ગયા મહિને બે જુદા જુદા મેળાની મુલાકાત લીધી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને હું તને તેના વિશે કહેવા માંગુ છું. ઓકે, કોણ કહેવા માંગે છે? ટીના. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. હવે શું કહેવા માંગે છે કે ફર્સ્ટ એટલે કે પ્રથમ, પ્રથમ ક્યાં ગઈ હતી? પહેલા મેં, આઈ વિઝિટેડ પહેલા હાલોલ અને પાવાગઢ વચ્ચેના એક ગામમાં ગામ મેળો જોયો. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. There were two small temples outside a small village. એ નાના ગામની બહાર બે નાના શું હતા?
टेम्पल्स मंदिरों हता। आई वेंट देर विथ माय पेरेंट्स हूँ त्या मारा माता पिता साथे गई हती। वी रीच देर इन द इवनिंग अमे त्या सांजे पहुंचिया। इन द इवनिंग एटले के सांजे, रीच एटले के पहुंचिया, सांजे पहुंचिया। द ओपन ग्राउंड बिट्वीन द टू टेम्पल्स वॉज फूल ऑफ पीपल। बे मंदिरो वच्चेनू खुल्लू मैदान। बिट्वीन एटले के वच्चेनू, बे मंदिर, टू टेम्पल्स एटले के बे मंदिर, वच्चेनू, बिट्वीन एटले वच्चेनू, द ओपन ग्राउंड एटले के खुल्लू मैदान, वॉज फूल ऑफ पीपल एटले के લોકો થી ભરચક હતું। ફૂલ ઓફ પીપલ, પીપલ એટલે કે લોકો, લોકો થી ભરચક હતું। ધેર વર મેની શોપ્સ ત્યાં ઘણી દુકાનો હતી। ટોય શોપ્સ રમકડાની દુકાનો, સ્વીટ શોપ્સ મીઠાઈની દુકાનો, એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઈટમ્સ અને ઘર વપરાશની, હાઉસ હોલ્ડ આઈટમ એટલે ઘર વપરાશની ચીજોની રંગીન બજાર। સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ। સમ ચિલ્ડ્રન એટલે કે કેટલાક બાળકો, વર સ્ટેન્ડિંગ ઊભા હતા, ક્યાં ઊભા હતા, તો ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ। ઇન ફ્રન્ટ ઓફ એટલે રમકડાની દુકાનની સામે, રમકડાની દુકાનની સામે કોણ ઉભા હતા, તો સમ ચિલ્ડ્રન કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઉભા હતા। ધે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા। ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો। ધ ચિલ્ડ્રન લાફ વિથ જોય એન્ડ ક્લેપ લાઉડલી બાળકો આનંદપૂર્વક, જોય એટલે કે આનંદપૂર્વક, લાફ એટલે કે હસ્યા, અને ક્લેપ લાઉડલી એટલે કે મોટેથી તાળીઓ પાડી। ત્યારબાદ જુઓ, વી ઓલ્સો શો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ। વી ઓલ્સો શો, અમે નાનું ચગડોળ, મેરી ગો રાઉન્ડ નાનું ચગડોળ, અને મોટું ચગડોળ જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચગડોળ પણ જોયા। ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ ચગડોળ ખૂબ જ નાનું હતું। બટ પણ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ। જાયન્ટ વ્હીલ કેવું હતું, તો જાયન્ટ વ્હીલ એટલે કે જે મોટું ચગડોળ ખરેખર ખૂબ જ મોટું હતું। ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઈઝ સ્થળ પણ ખૂબ જ ઘોંઘાટ હતો। નોઈઝ એટલે કે ઘોંઘાટ। ધેર વર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ ત્યાં ઘણા લાઉડ સ્પીકર પણ ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા। ધેર વર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ મોટા ચગડોળ પર ઘણા બાળકો હતા। જાયન્ટ વ્હીલ એટલે કે મોટા ચગડોળ પર ઘણા બાળકો હતા। ધે વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ તેઓ એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજિત થઈને શું કરતા હતા, તો બૂમો પાડી રહ્યા હતા। વી શો અ જગલર અમે એક જાદુગરને પણ જોયો। જગલર એટલે કે જાદુગર। હી વોઝ પ્લેઇંગ વિથ ફાઈવ બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર। જગલર શું કરી રહ્યો હતો, તો તે પાંચ દડાનો ખેલ, ફાઈવ બોલ્સ, પાંચ દડાનો ખેલ કરી બધાને
હવામાં, કીપિંગ ઓલ ઓફ ધેમ એટલે કે શું કરી રાખતો હતો, હવામાં રોકી રાખતો હતો. ઇટ વોઝ વન્ડરફુલ, એ ખેલ અદ્ભુત હતો. શું અદ્ભુત હતો, તો ખેલ અદ્ભુત હતો. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. અમે વડોદરામાં, ઇન વડોદરા એટલે વડોદરામાં, ટ્રેડ ફેર એટલે કે મેળાની, કયા મેળાની, તો વ્યાપાર મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ, એ શાળાનો પ્રવાસ હતો. સ્કૂલ ટ્રીપ એટલે કે શાળાનો પ્રવાસ. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે, અમે ત્યાં રવિવારે ગયા. વી વેન્ટ બાય અ બસ, અમે ત્યાં બસમાં ગયા. બાય અ બસ એટલે કે બસમાં ગયા, એટલે કે બસ દ્વારા ત્યાં ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી, ત્યાં પ્રવેશ ફી ન હતી. એન્ટ્રી ફી એટલે કે પ્રવેશ ફી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ, ધ હોલ ગ્રાઉન્ડ એટલે કે ધ આખું મેદાન, વિશાળ લાર્જ એટલે કે વિશાળ સ્ટોલ્સ થી એટલે કે દુકાનોથી ભરેલું હતું. ધેર વર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઈક ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ. ધેર વર, ત્યાં મેની સ્ટોલ્સ, કઈ સ્ટોલ્સ હતી, તો ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા શું હતા, મેની સ્ટોલ્સ, ઘણા સ્ટોલ્સ હતા. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વર વેલ ડ્રેસ, કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. વેલ ડ્રેસ એટલે કે સુસજ્જ, ખૂબ જ સરસ વ્યવસ્થિત ડ્રેસ પહેરીને કાઉન્ટરની જે ગર્લ્સ છે તે બેઠી હતી. ધે વર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર વિથ અ સ્માઇલ, જે ગર્લ્સ હતી તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સહસ્મિત આપી રહી હતી. ત્યારબાદ જોઈએ ટીનાએ આગળ શું લખ્યું છે. પાછળ છે હવે. ધેર વોઝ અનધર રો ઓફ અ સ્ટોલ ફોર થિંગ્સ લાઈક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન, હવે ત્યાં સ્ટોલની એક બીજી હાર ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે હતી. વન સેલ્સમેન વોઝ, શું કરી રહ્યા હતા સેલ્સમેન, તો ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર, એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. ડેમોન્સ્ટ્રેટિંગ એટલે પ્રત્યક્ષ ઉપયોગ. ટુ યંગ વુમન વર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન, અને બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. વી વેન્ટ રાઉન્ડ એન્ડ શો એવરીથિંગ, અમે બધે જ ફર્યા અને દરેકે દરેક વસ્તુઓ જોઈ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર ધેર વર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ, હવે મેળાને બીજે છેડે કેટલાક ફાસ્ટ ફૂડ સ્ટોલ હતા. માય ફ્રેન્ડ્સ ઓર્ડર પીઝા એન્ડ આઈ ઓર્ડર ગ્લાસ ઓફ લસ્સી, મારા મિત્રએ પીઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. વી સેટ ડાઉન ફોર અ વાઇલ એન્ડ સેવર્ડ ધ ફૂડ, અમે થોડી વાર બેઠા અને ખોરાકનો સ્વાદ માંડ્યો. ધેર વર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ, ત્યાં મીઠાઈની બે દુકાનો હતી. કપલ ઓફ એટલે કે બે દુકાનો હતી, પણ અમે મીઠાઈ ન ખરીદી. નોટ બાય એની સ્વીટ્સ, અમે મીઠાઈ ન ખરીદી. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ, અમે સાંજે, ઇવનિંગ એટલે કે સાંજે પાછા આવ્યા. ઓકે આઈ વિલ સ્ટોપ નાવ, હવે હું અટકું છું.
कन्वे माई रिगार्ड टू योर पेरेंट्स, ओके, તારા માતા પિતાને મારા વંદન કહેજે, ઓકે. શું કહેવાનું છે? કન્વે એટલે કે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, કન્વે તારા માતા પિતાને મારા વંદન કન્વે કહેજે. યોર સિન્સિયરલી, ખરા દિલથી, ટીના. પત્ર લખનાર કોણ છે? તો ટીના. તો મિત્રો આ હતી આપણી એક્ટિવિટી 3, જે લેટર રાઇટિંગ છે, જેનો આજે આપણે અભ્યાસ કર્યો. ઓકે, તમે ફરીથી આ બધા જ વર્ડ ધ્યાનપૂર્વક રીડ કરજો અને તેનું ગુજરાતી મિનિંગ અને ઇંગ્લિશ મિનિંગ બંને તમારે જાતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, અને ના સમજ પડે તમે વિડીયો જોઈ શકો છો, ફરી ફરી વિડીયો પ્લે કરીને તમે જોઈ શકો છો. ઓકે, સો ઇન ધ નેક્સ્ટ વિડીયો વી વિલ કન્ટિન્યુ ઇન અવર યુનિટ 3. સો બાય બાય, ટેક કેર, થેન્ક યુ.